ધોરાજીના મોટી મારડ ગામે મહિલાઓ માટે ફ્રી હિમોગ્લોબિનનું નિદાન અને સારવાર અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ચેકઅપ લીધો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામે મહિલાઓ માટે ફ્રી હિમોગ્લોબિનનું નિદાન અને સારવાર અર્થે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બીટી સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ અને બાળકીઓ માટેનું આ ખાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેમ્પમાં નિદાન કરવા માટે મહિલાઓ અને બાળકીઓ બહોળી સંખ્યામાં ઉમટી હતી. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ ઉપરાંત મહિલાઓ અને બાળકીઓના હિમોગ્લોબિન કરી ચૂક્યા છે. સાથે જ આ સંસ્થા દ્વારા તેમને 3 મહિના સુધી ફ્રી આપવામાં આવે છે, અને સાથે જે સ્ત્રીઓને ગર્ભાશયના મુખમાં કેન્સર ન થાય તે માટેની પણ વેક્સિનેશન આપવામાં આવે છે. અને અત્યાર સુધીમાં મોટી મારડમાં આવા 4 કેમ્પમાં સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અને વધુમાં રાજકોટથી સેવા અર્થે આવનારે જણાવ્યું હતું કે મહિલાઓને થતી શરીરની બીમારીઓ અંગે પણ અમે જાણકારી આપી અને મહિલાઓને મદદરૂપ થવા માટે આ પ્રયત્ન કરતા હોઈએ છે. આ સાથે લાભ લેનારી મહિલાઓ પણ જણાવે છે કે આવા કેમ્પથી મહિલાઓ અને બાળકીઓને ખૂબ જ મદદરૂપ થાય છે અને મહિલાઓ અને બાળકીઓને લાગતા થાક અને તાવ અને તણાવ તેમજ અન્ય સ્ટ્રેસથી પણ દૂર રાખવામાં કાર્યો મદદરૂપ થાય છે. ત્યારે આવી મહિલાઓને પણ જણાવ્યું હતું કે દરેક મહિલાઓ એમનો લાભ લેવો જોઈએ. હું શાંતિભાઈ ફળદુ, કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનમાંથી અમે લોકો રાજકોટથી આવેલ છીએ. અમે હિમોગ્લોબિનની એક્ટિવિટી છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે 4 લાખ ઉપર દીકરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરી અને તેમને 3 મહિનાની દવા ફ્રી આપેલ છે. છેલ્લા 2 વર્ષથી અમે કેન્સર અવેરનેસના પ્રોગ્રામ પણ સ્ટાર્ટ કરેલ છે. એ નીચે અમે HPV વેક્સિન જે સ્ત્રીઓને ગર્ભાશયના મુખના કેન્સરના રક્ષણ માટે આપવામાં આવે છે, અત્યાર સુધીમાં મોટી માળમાં આ 4થો કેમ્પ કરેલ છે. અને એના ઉપરાંત અમે HPV વેક્સિન ઉપરાંત અમે તેમને બ્રેસ્ટ કેન્સર વિશે તેમજ સર્વિકલ કેન્સર વિશે માહિતી અને પોતે કેમ પોતાનું સેલ્ફ એક્ઝામિન કરી શકે એ વિશે માર્ગદર્શન આપીએ છીએ. મારું નામ દિગીશા અદડુક છે, હું ધોરાજીની રહેવાસી છું અને આજે મોટી મારડના સમાજમાં કુંડારિયા ફાઉન્ડેશનવાળા પોતાનો જે અભિયાન ચલાવે છે તે હેઠળ અહીંયા આવ્યા છે. તો મેં 2 મહિના પહેલાં જ અહીંયાથી હિમોગ્લોબિનના ચેકઅપ કરાવી અને હિમોગ્લોબિન માટેની સારવાર લીધી હતી. તો મારું હિમોગ્લોબિન અત્યારે 10 થી 12 13 થઈ ગયું છે અને તેથી મને ભણવામાં અને બીજા બધા કામકાજ કરવામાં પણ સ્ફૂર્તિ રહે છે. અને એ સિવાય તે જે સ્ત્રીઓ માટે જે કેન્સરની રસી છે એનું પણ રસીકરણ કરે છે અને મેં તે બી લીધું, તેના વિશે જાણ્યું. બહુ બધા તેના ફાયદા છે, ભવિષ્યમાં સ્ત્રીઓ માટે લાભદાયક છે. તો મારી એવી આપ સૌને સલાહ છે કે તમે લોકો પણ આ રસી લો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ કરો. મારું નામ વિનોદભાઈ જીવનભાઈ વડાડિયા, રહેવાસી મોટી મરડ. મોટી મરડ ગામમાં 2012થી સામાજિક સેવા કરવાનું શરૂ કરેલું. આમાં પહેલાં આવેલા મોટી મરડમાં 450 ટોયલેટ પર વ્યક્તિ દીઠ 5,500 રૂપિયા આપી અને મોટી માળમાં 450 ટોયલેટ બનાવ્યા. ત્યાર પછી સેનેટાઇઝ પ્રોગ્રામમાં મોટી માળના ઘર દીઠ ડસ્ટબિન આપી પંચાયત મારફત કચરો કલેક્શન કરવાનું નક્કી કરાવેલું અને જે આજ પણ ચાલુ છે. ત્યાર પછી હિમોગ્લોબિનનો કેમ્પ 2012થી અત્યાર સુધીમાં મોટી માળમાં 1500 થી 2000 બહેનોએ લાભ લીધો અને તેને દવા આજ સુધીની મફત આપવામાં આવે છે. ત્યાર પછી છેલ્લા 4 મહિના થયા મોટી માળમાં બહેનોને ગર્ભાશયનું કેન્સર ના થાય એના માટેનો રસી આપવાનો કાર્યક્રમ પર વ્યક્તિ દીઠ 2500 રૂપિયા મેં આપી અને આ ગામમાં વેક્સિન આપવાનું ચાલુ કર્યું. અત્યાર સુધીમાં 104 બહેનોએ આનો લાભ લીધેલો છે અને મારો ધ્યેય છે કે મોટી માળની એક પણ બેન દીકરીને ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ ના થાય એના માટે થઈ અને જહેમત ઉઠાવી રહ્યો છું.